સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મામલે રજિસ્ટ્રાર ડોક્ટર જતીન સોનીને ક્લીનચીટ, દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર તોડવામાં આવ્યો. ધોરણ 6-8 વર્ગો શરૂ કરવા મામલે આખરે સરકારે લીધો નિર્ણય. 2 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ વર્ગો થશે શરૂ. રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે, વરસાદને લઈને હજુ આશાવાદી છે. કેબિનેટ બેઠક બાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન. સુરતમાં સરકારી યોજનાના લાભને લઈને પાલિકાના શાસકોનું તાલિબાની ફરમાન, ભાજપના આગેવાનની સહી હશે તો જ મળશે લાભ. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે થઈ મારામારી, 10 જેટલા કેદીઓ સામે નોંધવામાં આવ્યો ગુનો. રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનનું ફેસબુક અકાઉન્ટ હેક. હેકરે ચેરમેન અતુલ પંડિતના નામનું ફેક અકાઉન્ટ બનાવી માંગ્યા રૂપિયા. નમસ્કાર, મેટ્રો ન્યૂઝ સાથે હું છું ભૂમિ જાની, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. તો હાલ સીધા જ જઈએ ગાંધીનગર, કે જ્યાં રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રેસને સંબોધી રહ્યા છે. અગ્રિમતા આપવી જોઈએ, એના માટે આવશ્યકતા પડે તે પ્રમાણેના પરિવર્તનો કરવા જોઈએ. મને લાગે છે કે એમના દ્વારા આ યોગ્ય સૂચના સંબંધિત કાર્યકર્તાઓને યોગ્ય રીતે કહેવામાં આવી હતી. પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, નિયમો છે તેનું પાલન કરવાનું. રાજકોટ સીપી સહિત ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દ્વારકા ત્યાં જાય છે અને માસ્ક વગર ફોટા પડાવે છે, કેટલું યોગ્ય? કોવિડ પ્રોટોકોલનું તમામ લોકોએ પાલન કરવું જોઈએ. થેન્ક યુ. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું. સાથે જ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આગામી 27 સપ્ટેમ્બરથી ચોમાસું સત્ર વિધાનસભાનું ફરીથી શરૂ થશે, જેને લઈને તેમના દ્વારા માહિતી આપવામાં આવી. 27 સપ્ટેમ્બરે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે, 2 દિવસનું ટૂંકું સત્ર મળશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા મહત્વની જાહેરાત આપવામાં આવી, જે અંતર્ગત 2 દિવસમાં 4 સરકારી બિલો રજૂ કરવામાં આવશે, સરકારી સંકલ્પ રજૂ કરવામાં આવશે. આ પ્રકારની માહિતી છે તે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અને કેબિનેટની બેઠક બાદ અલગ અલગ મુદ્દાઓ પર જે ચર્ચા કરવામાં આવી, જે નિર્ણયો લેવામાં આવ્યા, તે અંતર્ગત રાજ્યના મંત્રીઓ એ સંબોધન કરી રહ્યા છે. મેટ્રો ન્યૂઝ પર નજર કરીએ તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે અને 2 સપ્ટેમ્બરથી ધોરણ 6-8 ઓફલાઈન વર્ગો શરૂ કરવા જાહેરાત કરાઈ છે. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ફરમાનથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અરજી ફોર્મમાં ભાજપ નેતાની સહી ફરજિયાત કરાઈ છે. જો ભાજપના નેતાની સહી હશે તો જ સરકારી યોજનાનો લાભ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડના મામલે રજિસ્ટ્રાર ડોક્ટર જતીન સોનીને ક્લીન ચીટ અપાઈ છે. તપાસ સમિતિએ સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સુપ્રત કર્યો. જામનગરના યોગેશ્વરધામમાંથી મહિલા સંચાલિત કૂટનખાણું ઝડપાતા પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાની લહેર વચ્ચે અન્ય રોગચાળાની અંદર પણ જે પ્રકારે વધારો થયો છે તેને લઈને આ સમાચારો સામે આવી રહ્યા છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાની અંદર વધારો થતો હોય છે, ત્યારે ઝાડા ઉલટી, કમળો, કોલેરા સહિતના રોગોની અંદર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ મળતા 511 કમર્શિયલ એકમોમાંથી 348 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે 70% જગ્યાએ મચ્છરોના બ્રિડિંગ મળતા દંડનાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. 6.69 લાખનો દંડ તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે. ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડની ગંભીર સ્થિતિ હાલ રાજ્યની અંદર જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ મચ્છરોના બ્રિડિંગ મળતા રોગચાળાની અંદર ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. 511 કમર્શિયલ એકમોમાંથી 348માં દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના કાળ વચ્ચે રોગચાળાની
ભીતિ સેવાઈ રહી છે તે અંતર્ગત આ સમાચારો સામે આવી રહ્યા છે। મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે। तो वडोदरा थी आज मुद्दे संवाददाता अंजलि दवे लाइव जोड़ाई चुक्या छे। अंजलि जणावशो जे रीते राज्य में कोरोना काल वच्चे रोगचाळानी भीति सेवाई रही छे, वडोदरा में कई प्रकार की स्थिति छे आरोग्यनी? केस वधी रहा था त्यार बाद अत्यार कोरोना केस में जे आंशिक घटाड़ो थयो छे, परंतु चोमासु शुरू थतानी साथे ज पाणीजन्य रोगचाळा में सतत वधारो थतो होय छे। तेवामां वडोदरा शहर में पण रोगचाळाए माथू उचक्यू छे। शहर में जो बात करिए तो डेंग्यू, मलेरिया, चिकनगुनिया जेवा जे रोग छे तेनी अंदर केस में भारे उछाळो आव्यो छे। शहरना जे मध्य विस्तार की जो बात करिए तो मध्य विस्तार में पण होस्पिटलो अन्य रोगोथी भरेली, दर्दीओथी फूल थई गई छे। आपणी साथे स्थानिक काउंसलर हाजर छे, एमनी साथे वात करीशुं। बाळू भाई, जे रीते कोरोना आंशिक राहत मिली छे, परंतु अन्य रोगचाळाए माथुं उचक्यू छे, केवी परिस्थिति छे आपना विस्तारनी? आखा वडोदरा शहर में तमे जोई शको छो रोगचाळा बहु वधारे फाटी निकळ्यो छे। कोरोना ओछो थयो छे, पण साथे साथे ज्यारे बीजा रोगो, कमळाना रोग होय, मलेरियाना होय, डेंग्यूना होय, वायरल इन्फेक्शन होय, ने असंख्य केसो वधी गया छे। वडोदरा शहर में तमाम दवाखाना तमे जोई शको छो, कोई दवाखाना में जग्या नहीं होय, एटली बधी ફૂલ દવાખાના થઈ ગયા છે। સાથે સાથે અમે વારંવાર એ જ રજૂઆત કરતા આવ્યા છે કે તમે જોઈ શકો વરસાદી ગટરો જે છે, મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ છે કે બધી ડ્રેનેજની લાઈનો બધી વરસાદી કાસમાં લોકોએ નાખેલી છે, અને એની વારંવાર અમે અસંખ્યવાર રજૂઆતો કરી છે। અમારા વિસ્તારની પણ વાત કરું, વારંવાર જેટલી વરસાદી કાસ છે બધી ડ્રેનેજથી ફૂલ હોય છે, જે કંઈ તલાવ છે, ખરેખર ચોમાસા વગર વરસાદ નહીં પડે તો પણ એ તલાવ એવા છલકાઈ રહ્યા છે, અને ગટરના ગંદા પાણીના લીધે એટલે એટલા બધા મચ્છરો વધી ગયા છે, અને ઠેર ઠેર જગ્યા એટલો રોગચાળો ફાટી નીકળ્યો છે। અસંખ્યવાર 20-25 વર્ષથી સત્તા પર બેઠેલા હોય, અમે વારંવાર રજૂઆત કરી છે કે આ વરસાદી કાસમાં જે ગટરના ડ્રેનેજના જે કનેક્શનો છે એ બંધ કરવામાં આવે, પણ કોઈ જાતની કામગીરી કરવામાં નહીં આવતી। વહીવટીતંત્ર, સત્તાધારી પક્ષના ભૂલના લીધે વડોદરા શહેરની પરિસ્થિતિ આજે જે ગંભીર બની છે એ એમના લીધે બની છે। બિલકુલ, તો જે રીતે વાત કરીએ કે જે સ્થાનિક કાઉન્સિલરો છે તેઓ પણ જણાવી રહ્યા છે કે કોરોનાથી આંશિક રાહત મળી છે, પરંતુ અન્ય જે રોગચાળો છે તેણે માથું ઉચક્યું છે, ત્યારે વડોદરા શહેરના સ્થાનિક સમિતિના ચેરમેન આપણી સાથે હાજર છે, હિતેન્દ્રભાઈ સાથે વાત કરીશું। હિતેન્દ્રભાઈ, જે રીતે વડોદરા શહેરમાં કોરોનાથી આંશિક રાહત મળી છે, પરંતુ એ સિવાયના જે કેસ છે, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ગઈ કાલે મંગળવારે એક દિવસમાં 30થી વધુ ડેન્ગ્યુના કેસ પોઝિટિવ નોંધાયા છે, ક્યાંક આરોગ્ય વિભાગની કામગીરીમાં કચાસ રહી ગઈ હોય એવું માની રહ્યા છો? હું એવું ક્યાંય માનતો નથી, એનું કારણ એટલા માટે કે કોરોના સમયમાં જે આરોગ્ય કર્મીઓએ, આશા વર્કર હોય, હેલ્થ કર્મચારી હોય કે ડૉક્ટર હોય, બધાએ ખડે પગે વડોદરા કોર્પોરેશનના તમામ નગરજનોની સેવા કરી છે। 25 લાખ જેટલા નગરજનો છે, સાથે સાથે મધ્ય ગુજરાતમાંથી અને મહારાષ્ટ્ર સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાનથી આવતા દર્દીઓની પણ આખાએ કોર્પોરેશનને સરકારી તંત્ર દ્વારા સેવા કરવામાં આવી છે। જે પ્રકારે વડોદરા કોર્પોરેશનમાં 2018માં અમે જે મેડિકલ કેમ્પ કરે, સિરીઝ ઓફ મેડિકલ કેમ્પ, આખા 2 મહિના દરમિયાન એમના ઘરે જઈને કેમ્પ કરતા હોય સેવા વસ્તીમાં, એમાં 2018માં 12,407 કેસ હતા। આ વખતે 2019માં 18,558 કેસ હતા। 20 દરમિયાન તો કોરોનાની કામગીરી હતી જ, સાથે આ વર્ષની વાત કરીએ તો અમારા 34 જેટલા અર્બન હેલ્થ સેન્ટર છે, બધા જ હેલ્થ સેન્ટરમાં ખૂબ મોટા પાયે ટીમ સેવા કરી રહી છે, અને કોઈ પણ દર્દીને કંઈ પણ તકલીફ હોય પૂરતી દવાનો જથ્થો છે, પૂરતી ટીમ છે। આવનાર 6 સપ્ટેમ્બરથી સતત 1.5-2 મહિના દરેક વોર્ડમાં, દરેક ઇલેક્શન વોર્ડમાં, દરેક વહીવટી વોર્ડમાં, દરેક યુપીએસસી સેન્ટર ઉપર મેડિકલ કેમ્પ થનાર છે, તો એ બધી જ સેવા અમે પ્રાપ્ત ઉપલબ્ધ કરાવી રહ્યા છે। કોઈ પણ પ્રકારે આવી અમારી પાસે ફરિયાદ આવતી હોય છે, એનો તુરંત નિકાલ પણ કરતા હોય છે, અને લોકોને સારવાર માટે અમે તત્પર છે। બિલકુલ, જે રીતે પાણીજન્ય રોગચાળો અત્યારે હાલ વકરી રહ્યો છે, તેને રોકવા માટે કોર્પોરેશન તંત્ર કેટલું સજ્જ? ચોક્કસ, જે પણ અમારા પાસે સ્પોર્ટ્સમાં ફરિયાદ આવતી હોય છે એનું એક સઘન મોનિટરિંગ કરીને એ દિશામાં એ લોકોને અમારી આરોગ્યની ટીમ એમના સ્થાન ઉપર મોકલીએ છે, પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને બાકીની કામગીરી તુરંત કરવામાં આવતી હોય છે। બિલકુલ,
તો જે રીતે કોરોનાથી આંશિક રાહત મળી છે, પરંતુ અન્ય રોગચાળાઓ જે રીતે માથું ઉચક્યું છે, તે દરમિયાન જે કોર્પોરેશનના સત્તાધીશો છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા પૂરતી કામગીરીઓ કરવામાં આવી રહી છે, અનેક પ્રકારના સેવાકીય જે કેમ્પો છે તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોરોના બાદ જે ચોમાસા દરમિયાન થતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો છે તેના પર કાબૂ ક્યારે મેળવી શકાય છે. ભૂમિત જી અંજલી, તો આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગત મેળવતા રહેશો. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમદાવાદથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાયા છે. આયુષી, આપની પાસેથી જાણવા માંગીશ, જે પ્રકારે અમદાવાદની સ્થિતિ ઉત્પન્ન થઈ છે, ચિકનગુનિયા, મેલેરિયા, કોલેરાના કેસની અંદર ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે, આરોગ્યની કઈ પ્રકારની સ્થિતિ છે? જે રીતે કોવિડના કેસીસમાં તો અત્યારે હાલ રાહત મળી રહી છે, પરંતુ બીજી તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો જે છે તેને માંજા મૂકી છે. અમદાવાદ શહેરની અંદર અત્યારે હાલ દવાખાનાઓ જે છે તે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ, જન્ડિસ જેવી બીમારીઓના કારણે દર્દીઓથી ભરાઈ ગયા છે. ત્યારે અમદાવાદીઓના મંતવ્ય જાણીશું, તેમની સાથે વાતચીત કરીશું. ભાવેશભાઈ, જે રીતે રોગચાળાએ માંજા મૂકી છે, કોવિડના કેસીસ કંટ્રોલમાં છે, પરંતુ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાએ માંજા મૂકી છે, શું કહેશો? ખાસ કરીને કોવિડ હજી જીવ્યો નથી, આવી બીજી મહામારી આવી છે એટલે લોકો માટે એક ચેલેન્જની રૂપ છે કે જ્યાં જ્યાં ગંદકી છે ત્યાં સફાઈ પોતે હવે આપણે જાતે આવવું પડશે. અને જ્યારે ચોમાસું જતું રહેશે પછી છેર છેર જગ્યાએ મચ્છરો પણ ઉત્પન્ન થતા હોય છે, તો આપણે જાતે નહીં કરીએ તો આ બધી ગંદકી ઊભી થશે. પણ અત્યારે મારે પણ લોકોને એવું જ કહેવું છે, આપણે સાથે મુનિમ ચલાવીએ લોકોને કે જ્યાં જ્યાં નાના નાના ખાબોચિયા પાણીથી ભરાયેલા છે, ટાયરની અંદર પાણી હોય છે, દર વખતેનો પ્રોબ્લેમ છે. પણ હમણાં જ કોવિડમાંથી આપણે નવરા નથી, ત્યાં આવી મહામારી દવાખાનાની અંદર આવી પડે છે. હું પણ એકવાર કોવિડનો શિકાર બન્યો છું, પણ આવો શિકાર ના બનું અને લોકો પણ ના બને. બસ મારી એવી જ કેવી છે કે આવા મચ્છરોથી આપણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થાય છે તો એને બચીએ અને લોકોને પણ બચાવીએ. જે રીતે અત્યારે હાલ ઠેર ઠેર ગંદકીના ઢગપણ જોવા મળે છે, લોકોમાં પણ જાગૃતતાનો અભાવ છે, કદાચ એટલે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે, આપ શું કહેશો? 2020 અને 21માં આપણે કોરોનાની મહામારી જોયેલી છે, ખાસા બધા માણસો એનાથી ત્રાસ થયેલા છે. આજના ડેટમાં આપણે જોઈએ તો કોરોના હજી બી ગયું નથી, આપણે એના માટે બી પ્રિકોશન્સ લઈ રહ્યા છીએ. એવી રીતે ચોમાસામાં અગર આપણે જોતા હોઈએ, તકલીફ એવી છે કે ચોમાસામાં પાણી જગ્યા જગ્યાએ ભરતા હોય છે અને ખાડા જામતા હોય છે. એક કહાવત બહુ સાચી છે, સબકા સાથ સબકા વિકાસ. આપણે પોતે પર્સનલી એ ચીજને ધ્યાનમાં રાખવું જોઈએ અને પ્રિકોશન્સ લેવા જોઈએ કે કોઈ બી જગ્યાએ ખૂણામાં પાણી ભરાતું હોય યા કોઈ બી જગ્યાએ ખાડામાં પાણી ભરાતું હોય તો એ બધા આપણે પર્સનલી પોતાના માનવતા પ્રમાણે એને સાફ સુરક્ષિત રાખીએ, એટલે બધું દેશમાં આવી સાફ સુરક્ષિત રહે. જે રીતે અત્યારે હાલ દવાખાનાની અંદર કોવિડના પેશન્ટ્સ નથી, પરંતુ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, જોઇન્ટિસ, ટાઇફોઇડના દર્દીઓથી હાલ ઉભરાઈ રહ્યા છે હોસ્પિટલ, શું કહેશો? આપણે અત્યારે તો પાણી વધારે ભરાય છે અને તેના હિસાબે બધા જીવજંતુઓને એ બધું વધારે હોય છે, એના હિસાબે ચિકનગુનિયા તથા મેલેરિયા જેવા કેસીસ થાય છે. એના હિસાબે આપણે પાણી ના ભરાય તેવું કરવું જોઈએ અને તે પ્રમાણેના પગલાં લેવા જોઈએ. સરકારે બી તથા આમ નાગરિકોને બી આ પગલાં ભરવા પડશે. ભાવેશભાઈ, શું લાગે છે કોર્પોરેશને કેવી કામગીરી કરવી જોઈએ, કારણ કે આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે તેમને મહત્વનો ફાળો તેમનો હોય છે કે તેઓ પ્રયાસો કરે, તેઓ પ્રયોગો કરે, આપ શું કહેશો? સરકાર સરકારની રીતે કામ કરવું જોઈએ અને દર વખતે કરતી હોય છે, પણ આપણે પણ સરકારને નહીં કહીએ. ક્યાંક મોટા ખાડાઓ હોય તો સરકાર સુધી આપણે પણ જાણ કરવું પડે અને સરકારને પણ ધ્યાન રાખવું પડશે અને લોકોને પણ આમાં ધ્યાન આપવું પડશે. આપણે સરકારને કમ્પ્લેન નહીં નોંધાવીએ ત્યાં સુધી એને ખબર નહીં પડે અને આવી જાગૃતિ આપણે જ લાવવી પડશે બંને પ્રકારથી. સરકાર બધાના ઘરે ઘરે જઈ શકવાની નથી, અનેક જગ્યાએ ખાડા ભરેલા હોય છે, નાનો વરસાદ થઈ જાય તો તાત્કાલિક ઉત્પન્ન થતા હોય છે, બીજા જીવ જંતુ એના હિસાબે ઉત્પન્ન થતા હોય છે. તો મારું એટલું જ કહેવું છે, આપણો ભારત દેશ સ્વચ્છ બનાવવો, આપણું ગુજરાત સ્વચ્છ બનાવવું હોય તો સાથે મળીને સરકાર અને પબ્લિક સાથે મળી, પબ્લિક પાર્ટનરશિપ સાથે, બંને સાથે મળીને આપણે જાગૃતિ કરવી જોઈએ. બિલકુલ, તો જે રીતે અમદાવાદીઓનું કહેવું છે કે લોકોના સહકારની જરૂર છે, તંત્ર તો કામગીરી કરે છે પરંતુ સાથે લોકોએ પણ જાગૃત થવું પડશે. જે ઠેર ઠેર ગંદકી જોવા મળતી હોય છે તે ગંદકી અટકાવવી પડશે, વરસાદ બાદ જે પાણી ભરાઈ જાય છે તેનો જલ્દીથી નિકાલ થાય તે માટે કોર્પોરેશને પણ પ્રયોગ કરવા પડશે અને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો છે તેને અટકાવવો પડશે. ભૂમિત જી, આયુષી આપનો પણ આભાર અને અંજલી આપનો પણ આભાર. જે પ્રકારે
રાજ્યની અંદર હાલ સ્થિતિ પ્રવર્તમાન બની છે. કોરોના કાળ વચ્ચે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ હાલ સજ્જ જોવા મળી રહ્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસને નાથવા માટે સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. સમાચારમાં આગળ વાત કરી તો શિક્ષકોને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લઈને બેઠકને લઈને આ સમાચારો સામે આવ્યા છે. રાજ્ય પ્રાથમિક નિયામક નગર પ્રાથમિક શિક્ષક આગેવાન સાથે બેઠક મળશે. 42 ગ્રેડ પે સહિતની માંગણીઓ મુદ્દે આ બેઠક યોજાશે. 26 ઓગસ્ટના દિવસે બેઠકનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષકોના વેતન અને બઢતીને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગ્રેડ પે સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તો રાજ્ય પ્રાથમિક નિયામકની નગર પ્રાથમિક શિક્ષણ આગેવાન સાથે બેઠકને લઈને સમાચારો સામે આવ્યા છે કે જ્યાં 42 ગ્રેડ પે સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6-8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. સાથે જ શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણમાં જે શિક્ષકોએ પરીક્ષા આપી હતી તેમને અભિનંદન પાઠવ્યા હતા. સ્કૂલ ફી મામલે થયેલી અરજીનો હાઈકોર્ટમાં ઉત્તર આપીશું તેમ પણ તેમણે જણાવ્યું હતું. શાળાઓ 2 સપ્ટેમ્બર ગુરુવારના રોજથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 38% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં ભાગ લીધો એ બધા જ શિક્ષક ભાઈ બહેનોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. વાલી મંડળ એ કોર્ટમાં પિટિશન કરી છે, એટલે અમે એ પિટિશનનો અભ્યાસ કરીને કોર્ટમાં જવાબ આપીશું. રાજકોટમાં બિલ્ડર આરકે ગ્રુપ પર આઈટીના દરોડામાં જાણીતા અનંત ગ્રુપ પર ઝપેટમાં આવ્યું છે. વિક્રમ લાલવાણીના નિવાસસ્થાન અને ઓફિસમાં તપાસ કરવામાં આવી. આઈટી દરોડામાં આરકે ગ્રુપ, ગંગદેવ ગ્રુપને ત્યાંથી 4 કરોડની રોકડ મળી આવી છે. ઢગલાબંધ બિનસાબે દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આઈટીની તપાસ દરમિયાન જ્વેલરી પણ મળી આવી છે. સર્ચ ઓપરેશનમાં એક પછી એક નામ બહાર આવે તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. સુરતમાં પાલિકાના શાસકો દ્વારા સરકારી યોજનાના લાભને લઈને તાલિબાની ફરમાન જાહેર કરવામાં આવ્યું. સરકારી યોજનાનો લાભ લેવા માટે ભાજપ વોર્ડ પ્રમુખની સહી ફરજિયાત છે. સરકારી કોઈપણ યોજનાનો લાભ જનતાને જોઈતો હોય તો ભાજપના કાર્યકર્તાઓની સહી ફરજિયાત કરવામાં આવી છે. જે તે વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓની હાર થઈ છે તે વોર્ડમાં પણ હારેલા ભાજપના વોર્ડ પ્રમુખની સહી ફરજિયાત કરવાની રહેશે. સરકારી સહાય માટે ભાજપ આગેવાનોની ફરજિયાત સહીથી સુરતના સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દિલ્હીમાં થયેલા સીએએ વિરોધ પ્રદર્શન અને રમખાડો ભડકાવવા પાછળ વડોદરાથી ફંડિંગ થયું હોવાનું ઘટસ્ફોટ થયો છે. વડોદરા પોલીસે ખુદ આ અંગેનો ખુલાસો કર્યો છે. આફમી ચેરિટેબલ ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ ટ્રસ્ટના ઉથા હેઠળ હવાલાથી ફંડ મેળવ્યું હતું અને ખોટા બિલો બનાવીને ₹59.94 લાખનું ફંડ દિલ્હી મોકલ્યું હતું. લખનૌ ધર્માંતરણ કેસના મુખ્ય આરોપી ઉમર ગૌતમનું નામ પણ ખુલ્યું હતું. સલાઉદ્દીન અને ઉમર ગૌતમે સાથે મળીને દિલ્હીમાં ફંડિંગ કર્યું હતું. વડોદરા પોલીસે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે 4 વર્ષમાં દુબઈથી હવાલા મારફતે ₹24.48 કરોડ મેળવ્યા અને તેમાંથી 5.91 કરોડ ધર્માંતરણ માટે વાપરવામાં આવ્યા. વડોદરા પોલીસે એસએપી ક્રાઇમની આગેવાનીમાં એસઆઈટીની રચના પણ કરી છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યનું માત્ર 10.4% પરિણામ આવ્યું છે. આ વર્ષે ધોરણ 10માં 3,26,505 રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2,98,817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કોરોના કાળમાં લેવાયેલી પરીક્ષામાં માત્ર 30,012 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 12.75% અને વિદ્યાર્થીનીનું પરિણામ 8.77% આવ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ચેકિંગ મુદ્દે ડ્રાઈવ યોજવામાં આવી હતી. શહેરના 13 વોર્ડમાં મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે ડ્રાઈવ યોજવામાં આવી. ચેકિંગ દરમિયાન 78 વેપારી પાસેથી પ્લાસ્ટિકનો પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. આ સાથે મનપાની ટીમે 8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વેપારી પાસેથી દંડ પણ વસૂલ્યો હતો. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં લાખોના દાગીનાની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત એસઓજી પોલીસે ચોરી કરતી ગેંગ પાસેથી સોના ચાંદીના અને કુલ દાગીના મળીને 11.47 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પકડાયેલા તમામ 4 આરોપીની પૂછતાછમાં અન્ય 20 જેટલા ગુનાની પણ કબૂલાત કરી છે. તેમજ રૂપિયાની લેતી દેતીમાં આરોપીઓએ 6 વર્ષની બાળકીનું પણ અપહરણ કર્યું હોવાની વાત કબૂલી છે. જે પ્રકારે સુરતનો છેછારી બનાવ ચોરીનો સામે આવ્યો હતો કે જ્યાં દાગીનાની ચોરી કરવામાં આવી હતી ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવામાં એસઓજી સુરતને સફળતા પ્રાપ્ત થઈ છે અને તમામ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે થયેલા માટી કૌભાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા ત્યાં જઈએ. સમય હતો એમાં આવી હતી, પહેલેથી 6 મહિના પહેલેથી જેમ ડિસાઇડ થાય એવું કશું જે દર વખતે થતું આ વખતે નથી. રજિસ્ટરે ચકાસણી કર્યા વગર બિલ પેમેન્ટ કરી દીધું, તેને લઈને કોઈ કાર્યવાહી રજિસ્ટર પાસે કરી? બિલ પેમેન્ટ કરી દીધું ચકાસણી કર્યા વિના એવું નથી. ત્યાં એમણે જે કોચને કીધું હતું એમણે કીધું કે થઈ ગયું ને એમણે જે કાંઈ એમની વહીવટી કાર્યવાહી હતી એમણે કરી. રજિસ્ટર આપે જ કીધું છે કે બે દરકારી દાખવી છે કે રાઉન્ડ જે મારવાના હોય કે જે જગ્યાએ ચકાસણી કરવાની હોય કેટલા ફેરા થયા તેને લઈને રજિસ્ટરની ભૂલ તો છે જ, તેને લઈને કોઈ કાર્યવાહી એવી કોઈ કાર્યવાહી થશે? રજિસ્ટરે જે કાર્યવાહી ચકાસીને કરવી જોઈએ એના નીચેના અધિકારીને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. ઈ કાર્યવાહી એમણે એઝ પર શેડ્યુલમાં ઉતાવળને લીધે નથી કરી, એને લીધે એની બેદરકારી છે એવું કમિટી એના રિપોર્ટમાં કીધું છે ને જેની સિન્ડિકેટે નોંધ લીધી છે. સંપૂર્ણ તો કોન્ટ્રાક્ટરે ઓવર બિલિંગ કર્યું આ ગેરરીતિ છે, એટલા માટે સિવાય કોઈ ગેરરીતિ નથી. છતાં પણ ભાવિનભાઈ એમાં ખૂબ સ્પષ્ટ કોઈ ગેરરીતિ નથી. અને કુલ 2 પ્રકારના રિપોર્ટ છે, માનની હરદેવસિંહ અહીં હાજર જ છે. એમાં આર્થિક ભ્રષ્ટાચાર કોઈએ કર્યો હોય યુનિવર્સિટીના કર્મચારીએ કે જતીનભાઈ સોની એવું કંઈ ફલિત કે સાબિત થાય? અલગ વસ્તુ છે, હા અલગ વસ્તુ છે. તો કૌભાંડ થયું છે કે નથી થયું? નથી થયું. ઓવર બિલિંગ થયું છે પોતે સહી કરી છે અને એને સ્વીકાર્યું. આજે નહીં અને ભૂતકાળમાં નહીં અને ભવિષ્યમાં પણ નહીં કોઈ પણ કૌભાંડને બચાવવા માટે ભાજપના કે કોંગ્રેસના કે યુનિવર્સિટીના કોઈ પણ સભ્યો ક્યારેય કાર્યરત નથી રહ્યા. સર્વાનુમતે એટલે હરદેવસિંહજી એમનો અલગ રિપોર્ટ આપ્યો છે, અન્ય કમિટીના સભ્યો અલગ રિપોર્ટ આપ્યો છે. તો સ્વાભાવિક છે કે એમને જે લાગ્યું હોય એ એમણે એમના રિપોર્ટમાં બતાવ્યું હોય. પરંતુ બંને રિપોર્ટમાં એક કોમન વસ્તુ છે કે ક્યાંય ભ્રષ્ટાચાર નથી થયો યુનિવર્સિટીના કોઈ પણ કર્મચારી દ્વારા. એટલે આજના એજન્ડામાં ક્યાંય બીજા કોઈ ની વાત છે નહીં. એટલે 1,95,000 નો હતો.
તો જે પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત માટી કૌભાંડ મુંબલે સ્પષ્ટતા સામે આવી છે કે જ્યાં નેહલ શુક્લા દ્વારા સિન્ડિકેટ જે મળી હતી તેની અંદર તેમણે સ્પષ્ટતા કરી અને પ્રેસને સંબોધતા તેમણે કહ્યું કે આ પ્રકારનું કોઈ ભ્રષ્ટાચાર થયું નથી. ઉલ્લેખનીય છે કે બહુ ચકચારી આ મુદ્દો હતો અને તેમણે એ પણ સ્વીકાર્યું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કે તેમને ઓવરબિલિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે ઓવરબિલિંગને કૌભાંડ ગણવું કે નહીં. હાલ જે પ્રકારે જતીન સોનીને કે જે પૂર્વ રજિસ્ટ્રાર હતા તેમને આ કેબિનેટ માફ કરશો જે બેઠક મળવાની હતી સિન્ડિકેટની તે પૂર્વે જ તેમને રાજીનામું આપી દીધું હતું. તો હાલ મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.